विश्व में सोशियल मीडिया ट्रेंड चाली रह्यो छे अने सोशियल मीडिया थकी नानामां नानी वातो लोको सुधी पहोंचती होय छे। एना कारणे सोशियल मीडिया हवे प्रचार प्रसार माटेनुं पावरफुल बनी रह्युं छे। 2022 गुजरात विधानसभा की चूंटणी नजीक आवी रही छे। वर्तमान धारासभ्य पण पोतानी छबी सुधारवा माटे दिन प्रतिदिन सोशियल मीडिया भरपूर उपयोग करी रह्या छे। सोशियल मीडिया में ओछी समझ मेळवता नेताओ पण कंपनीओ हायर करीने सोशियल मीडिया थकी प्रचार प्रसार करी रह्या छे। મારા ત્યાંથી 8 ધારાસભ્યશ્રીઓની કામગીરી થઈ રહી છે, 2 સાંસદશ્રીઓની કામગીરી થઈ રહી છે અને બીજા ઘણા બધા પોલિટિશિયનમાં કામગીરી થઈ રહી છે અને એમાં સરકારના ઘણા બધા મંત્રીઓની પણ કામગીરી મારા ત્યાંથી થઈ રહી છે। મારા ત્યાંથી 20,000થી ચાલુ થાય છે એમએલએનું, જેમાં બધી ટોટલી કામગીરી આવે છે। એમાં દાખલા તરીકે વોટ્સએપ ગ્રુપ પર શેરિંગ કરવાનું હોય છે, બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરિંગ કરવાનું હોય છે, યુટ્યુબ વિડીયોઝ બનાવવાના હોય છે, ઇન્ફોગ્રાફિક બનાવવાના હોય છે, અલગ અલગ નેતાની રિક્વાયરમેન્ટ ઉપર હોય છે। नेताओ पोताना मत विस्तार नी वात होय, मत विस्तार ना करेला कामोना लेखा जोखा होय के पछी लोक संपर्क कर्यो होय ते तमाम प्रकार नी वातो सोशियल मीडिया ना माध्यम थी लोको सुधी पहोंचाड़ी रह्या छे। अने आ माटे नेताओ मासिक के वार्षिक 20,000 थी मानीने 5,00,000 रूपया सुधीनो खर्च करीने सोशियल मीडिया ना माध्यम ने अपनावी रह्या छे। आम सोशियल मीडिया ना माध्यम थी नेताओ इमेज मेक ओवर करी रह्या छे, साथे ज फॉलोअर्स पण वधारीने लोको वच्चे હોવાનું સાબિત પણ કરી રહ્યા છે। વધારે લોકો સુધી પહોંચવાનું, ચૂંટણી જાહેર થઈ ગયા પછી ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચવા માટેની એકમાત્ર જે પદ્ધતિ હતી એ ડિજિટલ ટેકનોલોજી હતી। જુદા જુદા પ્લેટફોર્મ છે, ફેસબુક છે, ટ્વિટર છે કે ઇન્સ્ટાગ્રામ છે, એના ઉપર નેતાઓએ પોતાના એકાઉન્ટ્સ તૈયાર કર્યા, એના માટેની પ્રોફેશનલ ટીમો કામે લાગી અને લોકો સુધી એમણે પોતાનો મેસેજ જે છે એ પરકોલેટ કર્યો। અને 4 તબક્કા સુધી તો આ પરિસ્થિતિ રહી, પછી ધીરે ધીરે ચૂંટણી પંચે એમને મંજૂરી આપી, પણ છતાં પણ જે વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચવાની વાત છે એ જે પરંપરાગત પદ્ધતિ જે છે સભાઓ અને રેલીઓ એના બદલે એક સારા ઓપ્શન તરીકે નવી ટેકનોલોજી જે છે કામમાં આવી। એટલે હવે આગળ જતા કદાચ એવું પણ બને કે આવનારી ચૂંટણીઓમાં હવે જે બજેટ અત્યારે પાર્ટીઓ પરંપરાગત પ્રચાર પ્રસારમાં ફાળવે છે એ પ્રચાર પ્રસારનું બજેટ કદાચ થોડું ઓછું કરી અને એ લોકો ડિજિટલ તરફ પણ વળે, કારણ કે હવે એમને એ સમજાઈ ગયું છે કે આ ઓછા ખર્ચે આપણે વધારે સારું અને વધારે બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકીએ છીએ। પહેલાના જમાનામાં એવું હતું હતું કે આપણે બેઝિકલી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને લોકો સુધી પહોંચતા હતા, આજે પણ ભારતીય જનતા પાર્ટી ડોર ટુ ડોર કેમ્પેન કરે છે, પણ સમય સાથે હંમેશા બદલાવ જરૂરી હોય છે। એટલે સમય સાથે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રજાલક્ષી કામો, કાર્યક્રમો અને યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા કામ કરે છે। સોશિયલ મીડિયા પણ અસરકારક માધ્યમ ગણવામાં આવી રહ્યું છે, ત્યારે નેતાઓ પણ સોશિયલ મીડિયામાં રહેવા માટે થઈ અને અનેક પ્રકારના જે પ્રયાસો છે તે હાથ ધરતા હોય છે। નાણાં ખર્ચીને પણ સોશિયલ મીડિયા થકી લોકો વચ્ચે જવાનો માર્ગ છે તે મોકળો કરી રહ્યો છે, ત્યારે 2022માં આ પ્રકારનો માર્ગ મોકળો કરનાર નેતાઓ માટે કેટલું અસરકારક બને છે સોશિયલ મીડિયા તે તો જોવું રહેશે। કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, ગાંધીનગર।